તમારા બધાનું ફરી એકવાર ગુજરાતી આઈએસ પર સ્વાગત છે આજના વિડીયોની અંદર આપણે ભૂગોળ વિષય ધોરણ અગિયારના સાતમા ચેપ્ટર વિશે વાત કરીશું જેનું નામ છે ભૂમિ સ્વરૂપો અને તેનો વિકાસ તો આની અંદર આપણે જોઈશું કે નદીથી જે ભૂમિ સ્વરૂપોની રચના થાય છે જેમકે ઘસારણની પ્રક્રિયા અને નિક્ષેપણની પ્રક્રિયા તો આનાથી જે ભૂમિ સ્વરૂપોની રચના થાય છે તેના વિશે જાણીશું ચેનલ ગુજરાતી આઈએસ પર એનસીઆરટી ઇતિહાસ અને ભૂગોળ અને ગુજરાતી વિડીયો ઉપલબ્ધ છે તો ચેનલ પર જઈને તમે તેને મેળવી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા તો આપણે અગાઉના ચેપ્ટરમાં જોયું હતું કે ભૂઆકૃતિક પ્રક્રિયા કોને કહેવાય અને આમે આપણે સમજ્યા હતા કે જે આકારો રચાય છે પર્વતો હોય ખીણ હોય તો આમાં તમામ જે પ્રક્રિયા છે તેને ભૂઆકૃતિક પ્રક્રિયા કહેવાય અને કાં તો તે આંતરિક બળોથી અથવા તો બાહ્ય બળોથી પ્રેરિત હોય છે આ બે બળનું કામ હતું કે ભૂમિ આકારનું રચના કરવું અને આનું કામ હતું તોડવું બાહ્ય બળનું પછી આપણે જોયું હતું કે આ બળોની અંદર શું શું વસ્તુ આવે કે જેનાથી આ બધી રચના થાય છે તો પર્વતનું નિર્માણ જ્વાળામુખી પ્રક્રિયા જોઈ હતી ધોવાણના પ્રકાર જોયા હતા આપણે એની અંદર વિદારણ અને ઘસારણ તો ભૌતિક રાસાયણિક જૈવિક તો આ તમામ વસ્તુ આપણે જોઈ હતી તો આપણે જે જોયું હતું અત્યાર સુધી તે માત્ર પ્રક્રિયા હતી અને આ પ્રક્રિયાને જે અંજામવાળા જે તત્વો હતા જે પરિબળો જેને આપણે ભૂ આકૃતિક કારકો કીધા હતા તો આની અંદર પવન પાણી છે વહેતું પાણી એટલે કે નદીનું પાણી હિમ ભૂમિગત જળ સમુદ્રી મોજા તો આ તમામ છે આના કારણે ભૂમિસ્વરૂપની રચના થતી હતી તો હવે આપણે ભણવાનું છે કે આ તમામ જે પર્ટિક્યુલર માનો કે પવન હોય અથવા તો વહેતું પાણી હોય તો વહેતું પાણીના લીધે જે ભૂમિસ્વરૂપની રચના થાય છે તો કેવી રીતે થાય છે અને કયા કયા ભૂમિ સ્વરૂપો રચાય છે તો આના વિશે આપણે આ ચેપ્ટરની અંદર ભણવાનું છે તો શરૂ કરીએ તો સૌ પ્રથમ તો સમજીએ કે ભૂમિ સ્વરૂપો કોને કહેવાય તો ભૂમિ સ્વરૂપો એટલે કે લેન્ડ ફોર્મ તો નાના કે મધ્યમ આકારના જમીનના ભાગને ભૂમિ સ્વરૂપ કહેવાય એકદમ સામાન્ય વ્યાખ્યા કે કોઈ નાનો કે મધ્યમ આકારનો જમીનનો ભાગ હોય તેને ભૂમિ સ્વરૂપ કહેવાય લેન્ડ ફોર્મ અને કોઈ મોટો ભાગ હોય તેને લેન્ડસ્કેપ કહેવાય એટલે કે અલગ અલગ ફોર્મ ભેગા થઈને એટલે કે અલગ અલગ ભૂમિ સ્વરૂપ ભેગા થઈને આખું જે એક મોટી આપણને આજુબાજુની જ્યાં સુધી દ્રષ્ટિ પહોંચે તે વસ્તુ દેખાય તેને લેન્ડસ્કેપ કહેવાય અને આ દરેક ભૂમિ સ્વરૂપ હોય દરેક ભૂમિભાગ તો તેને પોતાનો અલગ અલગ આકાર હોય આપણે જોશું અલગ અલગ આકાર કેવી રીતે રચાય છે તે તો અલગ અલગ આકાર હોય પોતાનો પોતાના અલગ અલગ પદાર્થો હોય કે શેના લીધે તે બન્યો છે અને દરેકના અલગ કારકો હોય અમુકનું પાણીથી રચાય અમુક પવનથી રચાય તો આવી રીતે દરેકના અલગ અલગ કારકો હોય અને દરેકની અલગ પ્રક્રિયા હોય તો આ તમામ વિશે આપણે ઊંડાણપૂર્વક સમજીશું તો આજે આપણે જોવાનું છે પ્રવાહિત જળ એટલે કે નદીનું પાણી તો નદીના પાણીથી જે કાંઈ ભૂમિ સ્વરૂપોની રચના થશે તે આપણે સમજીશું કેવી રીતે થાય અને તે કેવા કેવા પ્રકારના ભૂમિ સ્વરૂપ હોય તે જાણીશું તો સૌ પ્રથમ તો જોઈએ કે નદીનો પ્રવાહ કેવી રીતે હોય તો નદીના પ્રવાહને આપણે સામાન્ય રીતે બે રીતે વર્ગીકૃત કરી શકીએ એક તો પળ સ્વરૂપે પ્રવાહ એટલે કે જેનો આડો વિસ્તાર છે જે આ તે વધારે હોય અને ઊંડાણ ઓછી હોય અને બીજું કે આજે એની રેખા સ્વરૂપનો પ્રવાહ તો આની જે ઊંડાઈ છે તે વધારે હોય અને પહોળાઈ છે તે ઓછી હોય વહેણની તો આ બે રીતના પ્રવાહ હોય પછી પાશ્વ ઘસારણ હોય અને છેતી જ ઘસારણ હોય તો એને સમજી લઈએ સૌ પ્રથમ એટલે આગળ આપણને તકલીફ ન પડે તો પાશ્વ ઘસારણ એટલે કે આ ઊંડાણ એટલે કે નદીનું તળિયું ઊંડા અને ઊંડું થતું હોય નીચેના તળિયાનું જે ઘસારણ હોય તેને પાશ્વ ઘસારણ કહેવાય અને છેતી જ ઘસારણ એટલે કે નદીના આ બંને બાજુના કિનારા જે છે તે ઘસાય અને પહોળી નદી થાય તો એને છેતી જ ઘસારણ કહેવાય અને પાશ્વ ઘસાણામાં નદી ઊંડી થાય તો આથી બેઝિક વસ્તુ હવે આપણે જોઈએ કે નદી કોઈ ઊંચા સ્થાન ઉપરથી આવતી હોય એટલે કે વહેશે અને એમાં ગુરુત્વાકર્ષણ બળ તેને મદદ કરશે નીચે આવવામાં તો શરૂઆતની જે સ્થિતિ હોય તે આવી હોય કે ઉપરથી કોઈ નદી આવતી હોય તો આ બંને એ બીજા કિનારા હશે અને આ એનું તળિયું હશે તો આ બંને પ્રકારે છે જે ધોવાણ કરશે તળિયાનું પણ ધોવાણ થશે અને કિનારાનું પણ ધોવાણ થશે તળિયાનું ધોવાણ થાય એટલે શું થાય કે જે ઊંચો ભાગ છે તે ધીમે ધીમે નીચો થતો જાય તો આ જે ઊંચાઈવાળો ભાગ છે તે ધીમે ધીમે નીચો થતો જશે અને આની જે ઝડપ છે નદીની તે ધીમે ધીમે ઘટતી જશે કેમ કે ઢાળ ઘટતો જાય તેમ નદીની ઝડપ છે તે ઘટતી જાય અને એક સમય એવો આવશે કે જ્યારે આ ઊંચાઈવાળો ભાગ છે તેનું તળિયું ઘસાઈને અને બંનેના કિનારા ઘસાઈને તે સપાટ મેદાન તરીકે બની જશે એટલે કે જે ઘાટી હતી એની અંદરથી નદી વહેતી હોય તેનું તળિયું પણ તેને ઘસી નાખ્યું અને આજુબાજુના કિનારાનો પ્રદેશ હતો તે પણ ઘસી નાખ્યો અને મેદાનની રચના કરી તો આવા જે મેદાન બનાય તેને પેની પ્લેન કહેવાય જે નદીથી રચાતા હોય નદીના ઘસારણથી અને જ્યારે નદી આવી રીતે મેદાનમાં કે સ્થિર સ્થિતિ થઈ જાય ઢાળ એમને પૂરેપૂરો ઘસી નાખ્યો હોય અને સ્થિર સ્થિતિ થઈ જાય જ્યારે નદીની તો આ સ્થિર સ્થિતિની અંદર જ્યારે વચ્ચે તેના વહેણમાં માનો કે આ નદી છે તેની સ્થિતિ અત્યારે સ્થિર છે તેને ઢાળ એકદમ ઘસી નાખ્યો અને અહીંયાથી નદી આવે છે તો વચ્ચે આ જે કોઈ પદાર્થ હોય એવી અડચણ જે કોઈ પથ્થર હોઈ શકે અથવા તો કોઈ નાની ટેકરી હોઈ શકે તો આને મોનાડોક્સ કહેવાય એટલે કે મંદ ઢાળ હોય અથવા તો ઢાળ છે એ મંદ થાય ત્યારે તેના પ્રવાહમાં દેખાતા અડચણરૂપ ખડક કે ટેકરી તેને મોનોડોક્સ કહેવાય અને આ પ્રક્રિયા ક્યારે થાય કે જ્યારે નદીએ ઢાળ એકદમ ઘસી નાખ્યો હોય અને ઢાળ એકદમ મંદ થઈ ગયો હોય અને જે પ્રવાહ છે તે શાંત થઈ જાય પછી જે આવા અડચણરૂપ જે પથ્થરો દેખાય ખડકો દેખાય તેને મોનોડોક્સ કહેવાય અને આજે ઘસી ઘસીને જે મેદાન બનાવી નાખે જે આખી ખડક પદાર્થ હતો કઠણ તેને ઘસીને મેદાન બનાવી નાખે એકદમ સપાટ તેને પેની પ્લેન કહેવાય તો મોનોડોક્સ પેની પ્લેન છે તે નદીથી રચાતી એક પ્રક્રિયા છે પરંતુ મોનોડોક્સ છે તે એક અડચણરૂપ ખડક છે એટલે કે મોનોડોક્સની રચના જે નદીથી નદીના વહેણથી થતી નથી પરંતુ એક અડચણરૂપ જે ભાગ દેખાય છે તેને મોનોડોક્સ કહેવાય હવે જોઈએ કે નદીને આપણે ત્રણ પ્રકારની અંદર સમય આધારે વહેંચી શકીએ તેની ઉંમરના આધારે એટલે કે જે જ્યાંથી નદી નીકળશે અને જ્યાં તે દરિયાની અંદર ભળે ત્યાં સુધીમાં તો નદી સૌ પ્રથમ જ્યાં ઉપરથી નીકળશે ત્યારે તેને યુવા અવસ્થા કહેવાય તેનો વચ્ચેનો ભાગ હશે વહેણ તેને પ્રૌઢ અવસ્થા કહેવાય અને વૃદ્ધાવસ્થા એટલે કે નદી જ્યાં સપાટ મેદાનમાં જ્યાં દરિયાને મળવાની હશે તે તો આવી રીતે ત્રણ પ્રકારે તેને અલગ અલગ વહેંચી અને તેના આકારો જોઈએ તો યુવા અવસ્થાની અંદર નદી શું કરશે કે નદી સૌ હજી વહેવાનું ચાલુ જ થયું હશે તો તેની ઝડપ પણ ઓછી હશે તો વી આકારની ખીણ બનાવશે માનો કે અહીંયાથી નદી વહેવાનું ચાલુ થાય તો આ જે છે એ ખીણની અંદરથી વહેશે તો આવી નાની કેમ કે એની ઝડપ ઓછી છે એટલે જેની ઘસારણની પ્રક્રિયા છે તે ધીમી થશે એટલે ઓછું ઘસારણ થશે તો શરૂઆતની અંદર આવી પાતળી વી આકારની ખીણ બનાવશે અને પ્રવાહનો વિસ્તાર છે તે સાંકડો હશે કેમ કે ઢાળ એકદમ વધારે છે તો જે છેતી જ ઘસારણ છે તે ઓછું થશે અને જે પાર્શ્વ ઘસારણ છે જે વધારે થશે તો યુવા અવસ્થાની અંદર તળિયું અને કિનારા બંનેના વધુ ઘસારણ થાય અને જે ધોધની જે આપણને રચના જોવા મળે છે તે યુવા અવસ્થામાં હોય તો યુવા અવસ્થામાંથી જે તળિયા અને કિનારા બંનેનું ઘસારણ છે તે થવાથી પ્રૌઢ અવસ્થામાં નદી શું કરે આગળ જઈને આ જે ખીણ છે તેને પહોળી બનાવી નાખે એટલે કે ત્યાં પણ વી આકારની જ ખીણ રહેશે રોઢ અવસ્થામાં પરંતુ પ્રવાહનો વિસ્તાર જે છે આડો વિસ્તાર તે પહોળી કરી નાખશે અહીંયા જુઓ કે ખીણ એકદમ પાતળી છે અને અહીંયા છે તે ખીણ પહોળી થઈ ગઈ ઉપરનો જે ભાગ છે તે પહોળો થઈ ગયો અને નીચેનો ભાગ પણ પહોળો થતો જાય છે અહીંયા આ જે વી દેખાય છે તે એકદમ નાનો વી છે અને અહીંયા આ વી મોટો થઈ ગયો તો આવી રીતે પ્રૌઢ અવસ્થામાં જે નદી છે તે જે કિનારાનો વિસ્તાર છે તેને પહોળો કરે છે અને ઉનાળમાં પણ ઘસારણ કરે છે પરંતુ આગળ જતાં જ્યારે તે બધું ઘસી નાખશે અને મેદાનની વિસ્તારની અંદર જ્યારે પ્રવેશ કરે ત્યારે તેની વૃદ્ધાવસ્થા કહેવાય છે તો ત્યાં તે આવા ઓક્સબો તળાવ અને મેદાની વિસ્તારની રચના કરે છે તો ઓક્સબો તળાવ અને વિશે આપણે આગળ વિસ્તૃત રીતે સમજીશું કે ઓક્સબો તળાવ કેવી રીતે બને તો આથી ત્રણે ત્રણ અવસ્થા બીજું હોય કે જ્યારે નદીની વહેવાની ચાલુ થાય ત્યારે જે એની ઘાટી છે તેને આપણે રીલ રીલ કહેવાય કેમ કે તે એકદમ નાની હશે ઊંડી ઊંડાઈ પણ ઓછી હશે તેની અને પહોળાઈ પણ ઓછી હશે આ જુઓ કે તમે નદી અહીંથી વહેવાનું ચાલુ જ થાય હજી આ વહેણ કોઈ નાનું નદી તો ન કહેવાય તો આ વહેણની અંદર આજે ઊંડાણ પણ એનું ઓછું છે અને પહોળાઈ પણ ઓછી છે આગળ જઈને જેમ વધારે જળ એમાં થશે અને ઢાળ વધશે અને આગળ આગળ જતા જશે પાણી તો તેની ઊંડાઈ છે તે વધતી જશે અને પહોળાઈ પણ વધશે અને એક સમય એવો આવશે કે ખૂબ જ વધારે પાણી અને ઘણા સમય પછી ત્યાંને ત્યાં લાંબા સમય સુધી નદી વહેવાથી ત્યાં ઘાટીની રચના થશે એટલે કે આ જે ભાગ હતો આખો તો અહીંયા ભૂભાગ હશે જમીનનો ભાગ પરંતુ નદીનું વહેણ છે તો આ વહેણના કારણે આ તળિયું અને આ બંનેના કિનારા ઘસાતા જશે અને ઘાટીની રચના થાય છે ઇંગ્લિશમાં આપણને વેલી કહીએ છીએ આપણને એને હવે જોઈએ કે ગોર્જ અને કેનિયોન તો ગોર્જ અને કેનિયોન બંને નદીના ઘસારણના લીધે જ બને છે આ બંને ભૂભાગો તો ગોર્જ કોને કહેવાય તો ગોરજ એટલે અહીંયા ચિત્રમાં દેખાય છે તેને ગોજ કહેવાય ગોજ એકદમ આવી રીતે હોય અને ઘસારણથી જ બને તેનો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ બંને સેમ હોય એકદમ દિવાલ જેવી રચના હોય આ ઉપરનો ભાગ અને નીચેનો ભાગ બંને સેમ જ હોય એવું એવી રીતના ઘસારણ થયું હોય અને જે કેનિયોન છે તે અહીંયા આવી રીતના દેખાય છે તો કેનિયોન પણ ઘસારણથી જ બને છે નદીની ઘસારણની પ્રક્રિયા પરંતુ એમાં તફાવત શું હોય તો ઉપરનો ભાગ છે તે નીચેના ભાગ કરતાં વધારે પહોળો હોય એટલે કે ઉપરનો ભાગ પહોળો હોય અને તળિયું છે તે સાંકળું હોય અને જે આ પ્રક્રિયા છે તે કેવી રીતે કેવી રીતે તખાવત આવે તો ગોર્જ છે તે સામાન્ય રીતે કઠોર પથ્થર હોય જે લાવાના બનેલા તેની અંદર જોવા મળે છે આવી રચના અને જે પ્રસ્તર ખડકો હોય તેની અંદર કેનિયન જોવા મળે છે સામાન્ય રીતે પછી અમુક અપવાદો હોઈ શકે તો બંનેની અંદર ડિફરન્સ શું કે જે ગોર્જ છે તેમાં એકદમ દીવાલ જેવી રચના હોય ઉપરનો ભાગ અને નીચેનો ભાગ તળિયું બંને સરખા હોય અને કેનિયોનની અંદર જે ઉપરનો ભાગ છે તે વધારે પહોળો હોય અને તળિયું છે તે સાંકળું હોય બીજું છે જલગર્ત એને પોટ હોલ પણ કહેવાય તો આની રચના કેમ થાય છે તો નદી જ્યારે વહેતી હોય ત્યારે કઠોર પથ્થરની અંદર આ જે પોટ હોલ છે તે સામાન્ય રીતે કઠોર પથ્થર હોય તેની અંદર જોવા મળે છે તો કોઈ નાનો એવો નીચાણવાળો ભાગ હોય તો માનો કે આ કોઈ નાનો એવો નીચાણવાળો ભાગ છે નદીનું પાણી અહીંયાથી આવશે અહીંયાથી એન્ટર થાય અને આ ખાડામાં જાય આ ખાડો છે તો આ ખાડામાં જાય પછી અહીંયા ભટકાશે અહીંયા જાતું હોય તો અહીંયા આવી રીતે અહીંયા ભટકાય તો અહીંયા ભટકાય અને આખું ગોળ ગોળ ફરવા મળશે તો આ જે ગોળ ગોળ ફરવાની પ્રક્રિયામાં જે આ કિનારા છે તેનું ઘસારણ થશે અને ખૂબ લાંબા સમય સુધી આ જે પ્રક્રિયા ચાલતી રહેશે ચાલતી રહેશે અને ખાડા છે તે મોટા થતા જાય એટલે કે આ નાનો ખાડો છે તો અહીંયા પાણી આવે આવી રીતે અને આ ઘસતું જાય દરેક કિનારા અહીંયા ગોળ ગોળ પાણી ફરે અને કિનારા ઘસતા જાય એટલે મોટા થતા જાય તો આવી રીતે જલગર્તની રચના થાય છે તેને પોટહોલ પણ કહેવાય અને આપણે રોડ ઉપર જે ખાડા થઈ જાય ગોળ ગોળ પાણી ભરાઈ જાય તો તેમાં પણ આવું જ હોય કે પાણી ભરાય અને આજુબાજુના કિનારા વધારે ઘસાય ને બીજું કે વાહનોની અવર જવર તો ત્યાં પણ જલગર્ત જ કહેવાય તેને પણ પોટહોલ્સ હવે બીજું હોય અવનમિત કુંડ એટલે કે પ્લંગ પુલ તો આની રચના ક્યારે થાય તો ધોધ ઉપર આની રચના થાય છે જ્યારે નદી આગળથી આવીને ધોધ પડતો હોય અને ધોધના કારણે જે અહીંયા એકદમ નીચે ધોધ જ્યાં પડે તે જમીન ઘસીને જ્યાં ખાડો કરી નાખે તો આ જે ખાડો થાય તેને અવનમિત કુંડ કહેવાય તેને અંગ્રેજીમાં પ્લંગ પુલ કહેવાય તો આ પણ એક નદીના ઘસારણની પ્રક્રિયાથી રચાતું ભૂમિ સ્વરૂપ છે હવે બીજું કે સર્પાકાર માર્ગ એટલે કે મિયાન્ડર કહેવાય એને તો આ કેવી રીતે બને તો મિયેંડારની રચના સર્પાકાર માર્ગની રચના ત્યારે જ થાય કે જ્યારે ઢાળ એકદમ મંદ હોય નદી જ્યારે ઊંચાણવાળા વિસ્તારની અંદરથી મેદાની વિસ્તારની અંદર પ્રવેશ કરે અને તેનો ઢાળ એકદમ મંદ હોય કેમ કે મેદાનનો ઢાળ ન હોય હોય તો પણ સામાન્ય હોય જેમ પર્વતમાંથી નદી નીકળતી હોય તો ત્યાં ખૂબ જ ઢાળ હોય તો મેદાની વિસ્તારની અંદર જ્યાં ઢાળ એકદમ ઓછો હોય અથવા તો મંદ હોય અથવા તો ન હોય તો આવા વિસ્તારની અંદર નદી છે તે પાશ્વ ઘસારણ એટલે કે તળિયાની અંદર ઊંડું ઊંડાણનું જે ઘસારણ છે તે વધારે ન થાય પરંતુ જે કિનારાનું ઘસારણ છે તે વધારે થશે તો આના કારણે નદી આવા આડાવડા માર્ગની અંદર થઈને વહે છે મેદાની પ્રદેશની અંદર તો આવા આડાવડા માર્ગને આપણે સર્પાકાર માર્ગ કહીએ છીએ અને આ સર્પાકાર માર્ગમાંથી પછી ગોખુર તળાવ એટલે કે ઓક્સ બોલેકનું નિર્માણ થાય તો આનું નિર્માણ કેવી રીતે થાય સમજીએ જ્યારે નદી અહીંયાથી આવતી હશે તો આની અંદર બે પ્રક્રિયા થાય એક નિક્ષેપણની અને ઘસારણની તો આ વિસ્તાર આ એનો વહેણનો માર્ગ હોય ધારો કે બરાબર તો અહીંયાથી આવે એટલે આ જે બહારનો ભાગ છે બહારનો તેને ઘસારણ લાગશે અને આ જે અંદરનો ભાગ છે અહીંયાથી આવે તો આ ભાગની અંદર નિક્ષેપ નાખે થોડો થોડો અને આ ભાગને તે કટ કરે અને આની અને આગળ જઈએ તો આ જે ભાગ હતો તે આના માટે અંદરનો ભાગ થઈ જશે અને આ ભાગ છે તે બહારનો થઈ જશે એટલે કે પાણી અહીંયાથી આવે તો અહીંયા ભટકાય એટલે આ ભાગ તેને ઘસારણ કરશે પછી આગળ જઈને અહીંયા ભટકાશે તો આ ભાગનું ઘસારણ કરે તો આવી રીતે આ છે તે મોટા થતા જાય તો આ ભાગ છે અહીંયાથી આ બહારનો ભાગ ઘસારણ થશે માનો કે આની વાત કરીએ તો આના માટે આ જે છે તે બહારનો ભાગ છે તો આ ઘસાઈ જશે અને ઘસાઈને પછી આ જે બંને છેડા છે તે એક સમય એવો આવશે કે આ બંને છેડા ભેગા થઈ જશે ઘસાઈ ઘસાઈને અને ત્યાંથી પાણી સીધે સીધું પ્રવાહ થવા મળશે તો આ જે ગોળાકાર આવી ગોળાકાર રચના થઈને તળાવ જે રચાણું પાણીનું તેને ઓક્સબોલેક કહેવાય તો ઓક્સબોલેક છે તે બહારના કિનારા ઘસાવાના લીધે તેની જે છે તે બનાવટ થાય છે બીજું છે નદી વેદિકા તો નદી વેદિકા કોને કહેવાય તો સામાન્ય રીતે સમજીએ તો નદી વેદિકા રિવર ટેરેસ એટલે નદીનું તળિયું તો આ પણ એક ઘસારણની પ્રક્રિયા છે કે નદીની અંદર જે તળિયું છે તે પાશ્વ ઘસારણના કીધે એ જે પાશ્વ ઘસારણના લીધે જે ઘસારણ થાય છે તળિયાનું તેના લીધે બને છે અને નદી વેદિકા તેને કહેવાય કે આ જે મૂળ ખડકાળ ભાગ હતો જે જેની અંદરથી નદી વહેતી હતી તો આ જે નદીનું ઓરિજિનલ તળિયું છે કાંપ વગરનું જે મૂળ ખડકનું તળિયું છે તેની જે રચના હોય તેને નદી વેદિકા કહેવાય તો આના બે પ્રકાર હોય એક યુગ્મિત અને એક અયુગ્મિત એટલે કે બંને બાજુ આની સરખી રચના હોય તમે અહીંથી જુઓ આ બાજુથી અને આ બાજુથી સેમ રચના હોય અને અયુગ્મિતની અંદર અવ્યવસ્થિત હોય ગમે એ બાજુ અલગ અલગ હોય અને આની અંદર છે તે બંને બાજુ સેમ રચના જોવા મળે છે હવે જોઈએ નિક્ષેપણથી રચાતા સ્વરૂપો તો સમજીએ નિક્ષેપણની સૌપ્રથમ પ્રક્રિયા કે નિક્ષેપણની અંદર શું હોય તો અહીંયા તમે જોઈ શકો છો કે ઢાળ વધારે હોય તો એ પાણીની ઝડપ છે તે વધારે હશે અને અહીંયા ઢાળ જ્યારે ઓછો છે ત્યારે પાણીની ઝડપ એકદમ ઓછી હશે તો પાણીની ઝડપ વધારે હોય તો આની સાથે ઉપરથી જે કાંકડા અથવા તો નાના મોટા પથ્થર ધૂળ આવતી હોય તે વધારે ઝડપથી અહીંયાથી વહેણ પામશે અને અહીંયા કોઈ રોકાવાની જગ્યાએ એકદમ નીચે પહોંચી જશે પરંતુ ઢાળ જ્યારે મંદ હોય અથવા તો ઓછો હોય સાવ ત્યારે શું થાય કે પાણીની એક તો ઝડપ ઓછી હોય તો આ ઓછી ઝડપના કારણે જે ગતિ ઉર્જા છે તે ઓછી મળે અને આની સાથે જે કાંકરા અથવા માટી હોય તેને આગળ લઈ જવા માટે સક્ષમ ન થાય અને અમુક સમય એવો આવે કે જે કાંકરા અને માટી એના વજનના કારણે એક જગ્યાએ જામવાનું શરૂ કરી દઈએ તો આને નિક્ષેપણ કહેવાય આ આપણે આગળના પ્રકરણમાં જોયું હતું તો આના ઉપરથી શું ઉદાહરણ નીકળ્યું કે ઢાળ જ્યાં વધુ હોય ત્યાં નિક્ષેપણ ઓછું થાય અને ઢાળ ઓછો હોય ત્યાં નિક્ષેપણ વધુ થાય તો સૌથી પહેલું જોઈએ કે જે નિક્ષેપણના કારણે રચના થતી હોય તો છે જલોઢ પંખ એટલે કે એલ્યુવિયલ ફેન તો પંખની રચના કેવી રીતે થાય તો આકૃતિમાં તમે જુઓ એકદમ સરળ કે ઉપરથી જ્યારે નદી પર્વત વિસ્તારમાંથી આવે ઢાળને છોડી દી અહીંયા આવીને કે અહીંયા સુધી ઢાળ હતો અહીંયા આવીને ઢાળ પૂરો થઈ ગયો તો અહીંયાથી ઉપરથી આવતા આવતા જે ગતિ ઊર્જાના કારણે જે કણો આવતા હતા તે અહીંયા સુધી તો તેની સાથે રહ્યા પરંતુ આગળ જતાં જે મેદાની વિસ્તાર આવ્યો તો ઢાળ ઓછો થઈ ગયો અને આજે ગતિ ઊર્જા ઓછી થઈ ગઈ અને તેની સાથે આજે માટી હતી કાંકરા હતા તે તેના વજનના કારણે અહીંયા જામવાનું શરૂ કરી દીધું કેમકે પાણીની ગતિ ઓછી હોવાથી તેને આગળ લઈ જવા તે સક્ષમ ન હતું પાણી એટલે અહીંયા તે જામવાનું શરૂ કરી દે અને અહીંયા નિક્ષેપણની પ્રક્રિયા થાય તો આના કારણે આજે પાંખ પંખ જેવી પંખા જેવી રચના થાય તેને જલોઢ પંખ કહેવાય તો આપણે સમજીએ શબ્દોથી કે ઊંચા સ્થાનેથી નીચા મેદાનમાં જ્યારે નદી પ્રવેશે ત્યાં કાપ પાથરે ત્યારે જલોઢ પંખની રચના થાય અને આ જે જલણ પંખ છે તેની ઊંચાઈ એટલે કે આ જે સ્તરો રચાય પહેલી વખત કાપ પાથરિયા તેનું એક સ્તર બીજું સ્તર ત્રીજું સ્તર તો આમ જે ઊંચાઈ થશે તે ભેજયુક્ત વિસ્તારની અંદર આ ઢાળ છે જે શંકુનો તે મંદ હશે કેમકે ભેજયુક્ત વિસ્તારની અંદર પાણી મળી રહેશે અને આની જે લવણતા છે એટલે કે પ્રવાહીતા તે વધારે હશે અને તે વધારે લાંબ આગળ વહી જશે અને સૂકા વિસ્તારની અંદર પાણી જલ્દીથી જામી જાય ઉડી જાય એટલે આજે અહીંયા જે માટી હતી તે સ્તર ઉપર ઉપર વધારે વધારે ઊંચા બંધાતા જાય છે કેમ કે પાણી આગળ જઈને પાણી સુકાઈ જાય તો આગળ લઈ જવા માટે પાણી ન રહે અને અહીંયા અહીંયા ઉપર ઉપર જામતું જાય તો સૂકા વિસ્તારની અંદર આ જે ઢાળ છે શંકુનો તે વધારે હોય અને ભેજયુક્ત વિસ્તારની અંદર આ જે પંખનો ઢાળ છે તે મંદ હોય છે બીજું છે ડેલ્ટા તો ડેલ્ટાની અંદર પણ જલોઢ પંખમાં જે સ્થિતિ થાય છે તેવી જ થાય પરંતુ આની અંદર કંઈક ફેર હોય આપણે જોયું કે જલોડપંખ છે જ્યારે નદી પર્વત છોડીને મેદાનમાં આવે ત્યારે જલોડપંખની રચના થાય અને ડેલ્ટાની જે રચના છે તે મેદાન છોડીને જ્યારે નદી છે તે દરિયાને મળવાની હોય તો દરિયાના કિનારા પાસે જે નિક્ષેપણની પ્રક્રિયા થાય તેને જે રચના થાય તેને ડેલ્ટા કહેવાય તો આની નિક્ષેપણનું જે કારણ છે તે શું છે કે જ્યાં સુધી ઢાળ હશે ઢાળ હોય તો જ તે દરિયા તરફ જવાની છે તો ઢાળ હતો ત્યાં સુધી લઈ ગઈ નાના મોટા પાણીના જે કાંકરા હતા તે અને ડેલ્ટાની અંદર એકદમ ઝીણી માટી હોય કેમકે મોટા કદના ટુકડાઓને ઓછી ગતિ ઉર્જાના કારણે લઈ જવા શક્ય નથી તો આવા નાના માટીના ટુકડા જ્યાં સુધી ઢાળ હશે ત્યાં સુધી આગળ લઈ જશે અને મોટા કદના ટુકડા છે તે નિક્ષેપ એનો કિનારે જ થઈ જશે કેમકે આગળ લઈ જવા તેને વધારે ગતિ ઉર્જાની જરૂર પડે પરંતુ ઢાળ નથી તો ગતિ ઉર્જા નથી તો કાંકરા છે તે આગળના વિસ્તારમાં અહીંયા પાથરી દેશે પરંતુ માટીના નાના નાના કણો છે તે હજી આગળ જઈને દરિયાની ઊંડે સુધી એટલે કે દરિયા કિનારાથી પણ દરિયાની અંદરની બાજુ તેનું નિક્ષેપણ કરે છે તો આવી રીતે આ જગ્યાએ જે રચના થાય અને કે દરિયાની આદ હોય આ હોય તો દરિયાની અંદર પણ આ જે માટી છે તે પથરાશે તો આના કારણે જે મેદાન બને તેને ડેલ્ટા કહેવાય કાંપનું મેદાન કહેવાય ડેલ્ટા તો મોટા કદના ટુકડા છે તે કિનારા પાસે અથવા કિનારાથી થોડાક દૂર ઠલવાય અને નાના કદના નિક્ષેપણ છે તે દરિયામાં ઊંડે સુધી રચના થાય તો આવી રીતે ડેલ્ટાની રચના થાય છે તો આ એક સ્તરયુક્ત રચના હોય કેમ કે પહેલી વખત આવ્યું જ્યારે નિક્ષેપ તો પછી બીજી વખત આવશે ત્રીજી વખત આવશે તો આવી રીતે સ્તરયુક્ત રચના થાય છે હવે થાય શું કે અહીંયા માનો કે નદી આમ વહેતી હતી પરંતુ અહીંયા તો તેના નિક્ષેપના કારણે એકદમ માટી આવી ગઈ તો નદીનો જે આકાર છે તે એકદમ અવ્યવસ્થિત થઈ જાય અને નદી આવા અલગ અલગ અસંખ્ય આવી ધારાઓમાં ફંટાઈ જાય તો આને નદી વિતરિકાઓ કહેવાય ટ્રીબ્યુટ્રી કહેવાય તો આવી રીતે ડેલ્ટા વિસ્તારની અંદર નદી એક જ જે વહેણ છે તેને જાળવી ન રાખે અને આવા અસંખ્ય નાના મોટા વહેણની અંદર વહેંચાઈ જાય છે હવે ડેલ્ટાની જે લંબાઈ વધશે ડેલ્ટા જેમ જેમ દરિયાની ઊંડે સુધી પ્રસરણ પામશે તેમ તે નદી વિતરેકાની લંબાઈ છે તે વધતી જશે કે આ મેદાન અહીંયા સુધી છે અત્યારે તો લંબાઈ છે તે નદી વિતરેકની આટલી છે હવે આ મેદાન છે ડેલ્ટા છે તે અહીંયા સુધી આવી જાય તો આ નદી વિતરિકાઓની લંબાઈ છે તે વધી જશે આમ ડેલ્ટા વધે એમ નદી વિતરિકાની લંબાઈ પણ વધે ડેલ્ટા છે તે મુખ્યત્વે ઝીણી માટી એકદમ નાના રચકણોથી તે મેદાનની રચના થાય છે હવે જોઈએ કે પ્રાકૃતિક તટબંધ નેચરલ લીવીઝ તો આની રચના કેવી રીતે થાય તો પૂરના કારણે જે આ નદીની સામાન્ય સ્થિતિ છે કે આ જે ફાટ છે તેની અંદરથી નદી વહેતી હશે અને ત્યારે પૂર હજી આવ્યું નથી તો સામાન્ય સ્થિતિ છે હવે પૂર આવશે નદી કિનારા ઉપર પણ અહીંયા આવી જાય પાણી નદીનું પાણી કિનારા પર આવી ગયું એના કારણે અહીંયાથી અહીંયા જે નિક્ષેપ લઈ જતી હશે એની સાથે પૂર આવે તો નદીનું પાણી બહાર નીકળી જાય અહીંયા નદીમાંથી બહાર નીકળે પાણી તો નદીમાંથી બહાર પાણી નીકળે ત્યારે કિનારા પાસે પાથરી દે અમુક નિક્ષેપો તો એક રચના થઈ પછી બીજી વખત પૂર આવે તો આ નિક્ષેપની ઉપર બીજું સ્તર પથરાય તો આમ ધીમે ધીમે આ જે કિનારા છે તે એકદમ કુદરતી રીતે ઊંચા થતા જાય અને ઊંચે ને ઊંચી દિવાલ આમ બંધાતી જાય એટલે જેમ નાની ટેકરી જેવી ઊંચી દિવાલ બંધાય તેને પ્રાકૃતિક તટબંધ કહેવાય તો આ પણ નિક્ષેપના કારણે બને છે હવે એક સાથે જોઈ લઈએ આપણે તમામ રચનાઓ જે પહેલાં સૌ પ્રથમ ઘસારણથી જોઈ લઈએ એક સાથે તો ઘસારણમાં જોયું હતું કે સૌ પ્રથમ રીલ બને પછી ગલી બને પછી વેલી બની જાય પછી જોયું કે ગોર્જ એકદમ યુ આકારની કેન્યો નથી તો થોડો વી ઉપરનો ભાગ પહોળો નીચેનો ભાગ સાંકડો પછી જલગર્ત જોયું હતું એટલે કે આવા જે નાના નાના આવા હોલ થઈ જાય પોટ હોલ કહેવાય એને ઇંગ્લિશની અંદર પછી જોયું હતું કે સર્પાકાર માર્ગ તો મેદાન પ્રદાશની અંદર મેદાની પ્રદેશમાં જ્યારે આવે નદી ત્યારે આવો સર્પાકાર માર્ગ ધારણ કરે અને આ સર્પાકાર માર્ગના જે બહારના કિનારા છે તેનું ધોવાણ થઈને ગોખુર લેક એક્સબો લેકનું નિર્માણ થાય બહારના કિનારા ધોવાય અને એક સમય એવો આવશે કે નદી અહીંથી સીધે સીધી આમ વહી જશે અને આ જે તળાવ બનશે તેને એક્સબો લેક ગોખુર તળાવ કહેવાય પછી અવનમિત કુંડ એટલે કે ધોધની ધોધમાંથી જ્યારે ધોધ પડે અને અહીંયા જે રચના થાય ખાડાની તેને અવનમિત કુંડ કહેવાય પછી નદી વેદિકા તો નદીને નદીનું જે ઓરિજિનલ તળિયું હોય તે નદી વેદિકા તો આ તમામ છે તે ઘસારણથી થતી ભૂમિ સ્વરૂપો છે તે એકસાથે તમે જોઈ શકો છો હવે જોઈએ નિક્ષેપથી તો નિક્ષેપમાં શું હતું તો જલોઢ પંખ જોયું આપણે અને ડેલ્ટા તો આ બંને એક સેવી જ પ્રક્રિયા છે પરંતુ તફાવત શું તો આ જે છે તે પર્વત વિસ્તાર છોડીને જ્યારે મેદાનમાં આવે ત્યાં પાથરી દે કાપ અને આ જે છે તે મેદાનમાંથી જ્યારે નદી દરિયાને મળતી હોય ત્યાં દરિયા કિનારે કાપ પાથરે તો આટલો બંનેની અંદર ડિફરન્સ છે બીજું તો પ્રાકૃતિક તટબંધ તે પણ નિક્ષેપના કારણે થાય છે આપણે જોયું અને કાપના મેદાનો હવે પૂરના મેદાનો પર જે પણ નિક્ષેપના લીધે થાય છે હવે આગળના ભાગની અંદર આપણે જોઈશું કે ભૂમિગત જળથી હિમનદીથી અને પવનથી આ ત્રણેથી રજાતા સ્વરૂપો જોઈશું આ વિડીયો લાંબો ન થઈ જાય અને તમામ વસ્તુઓને સમજવી અઘરી એકસાથે પડે આ કારણે વિડીયોને અલગ અલગ પાર્ટની અંદર રજૂ કરવામાં આવશે તો આગળ પણ જો વિડીયો લાંબો થઈ જશે તો હજી એક પાર્ટ આવશે અને જો વિડીયોની વિડીયોની લંબાઈ ઓછી હશે તો એક સાથે ત્રણે ત્રણ આપણે વસ્તુ કવર કરી લઈશું અને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું વિડીયોની અંત સુધી જોવા માટે તમારા બધા જનો ખૂબ ખૂબ આભાર જલ્દી મળીશું આગળના પાઠ સાથે